હવે આગળ વાત કરીએ તો દહેગામની દહેગામ તાલુકાના સાંસદ આદર્શ ગામ યોજના પસંદગી થતા સંસદ સભ્યના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકા અધિકારીઓની બેઠક યોજાઈ। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કનીપુર ગામના સંસદ આદર્શ ગામ તરીકે પસંદગી થતા આ ગામના વિકાસ માટે અમદાવાદ પૂર્વ વિસ્તારના સંસદ શ્રી હસમુખભાઈ પટેલના અધ્યક્ષ દહેગામ મામલતદાર કચેરીના સભાખંડમાં જિલ્લા અને તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં તમામ ખાતાના અધિકારીઓની ઓળખ પરેડ કરીને અધિકારીઓના વિસ્તારમાં કામગીરી અંગેની તપાસ કરીને અહેવાલ રજૂ કરવાની સંસદ સભ્ય રજૂઆત કરી હતી। આ પ્રસંગે અમદાવાદ પૂર્વ વિભાગના સંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી રૂબીબેન રાજપૂત, મામલતદાર એચએલ રાઠોડ, પ્રાંત અધિકારી જે એમ બોરલિયા, ચીફ ઓફિસર નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જી જોશી તેમજ જિલ્લા રોડના અધિકારી કેડી પટેલ અને તાલુકા અને જિલ્લાના અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહેવા પામ્યા હતા અને આ બાબતે કનીપુર ગામની સંસદ એએસ આદર્શ ગામ તરીકે પસંદગી થતાં આ ગામને સુંદર અને રળિયામણું બનાવવા માટે પ્રયત્નશીલ રહેવા માટેની સંસદ સભ્ય અધિકારીઓની તાકીદે સૂચના અપાઈ હતી અને દહેગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સારી કામગીરી હોવાથી આવી કામગીરીથી કનીપુર ગ્રામજનોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે। ગરસી ચૌહાણ, જેડેસટી, દહેગામ। દહેગામ તાલુકાના કનીપુર ગામ અને વિકાસના કામોની રીવ્યુ બેઠક હતી। મને પ્રાંત ઓફિસર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદારશ્રી, બધા જ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ હતી। કનીપુર ગામના સરપંચશ્રી, સરપંચશ્રી, રાઠીશ્રી, શાળાના આચાર્યશ્રી એમની પણ ઉપસ્થિતિ હતી। આ તેના ધારાસભ્યશ્રી અને એમની સમગ્ર ટીમ પણ આ રીવ્યુ બેઠકમાં ઉપસ્થિત હતી। કનીપુર ગામના વિકાસની વાતો તો થઈ જ, પણ સાથે સાથે સમગ્ર તાલુકો, બધા જ ગામોનો સામૂહિક વિકાસ, જનજાગૃતિ કેવી રીતે આવે એના માધ્યમથી ગ્રામજનોમાં વિકાસની ભૂખ ઊભી થાય અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગ્રામ લોકો સુધી કેવી રીતે પહોંચે એ દિશાનું ચિંતન મનન થયું। વહીવટીતંત્રીએ તંત્રએ ઉત્સાહપૂર્વક વિકાસમાં સહભાગી થવાની ખાતરી આપી અને તાલુકાના આગેવાનો પણ આ કામમાં તંત્રને સહકાર આપીને દહેગામ તાલુકાનો વિકાસ થાય